બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. બધા બેન માતા દીકરીઓને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનો શ્રાવણ મહિનો, પુષ્પ નક્ષત્ર અધિક મહિનો. વિશેષ વિશેષ કરવાનું હોય, હમણાં નહીં કરો તો ક્યારે વારો આવશે? અને બીજો પુરુષોત્તમ મહિનો આવશે ત્યારે હઈશું કે નહીં હઈશું એ કેને ખબર. માટે પોતાનું ભાતું બાંધતું જાવું. ચાર પાંચ દિવસ યાત્રાએ જવું હોય તો કેટલું ભેગું કરો, ગાંઠિયાને સેવડીને સુખડીને બધું ભેગું કરો. કાં તો કે ચાર પાંચ દિવસ જવું છે, ને આ તો લાંબે ગાળે જવું છે, લાંબી સફારી છે. ત્યાં કોઈ આપનું સગું નથી, કોઈ સાથે નહીં ચાલે, તો તેનું ભાતું બાંધવાને માટે આ અધિક મહિનો પુરુષોત્તમ મહિનો છે. વારંવાર કહીએ છીએ, ડૉક્ટર જાઓ, માંદા થાઓ તો તરત જ જેટલા જોઈએ એટલા આપી દઈએ છીએ. ધર્મના માર્ગમાં જ એનું ઢીલું થાય છે મન. એ જ માણસની મોહ માયાને મમતા દેખાય છે. મોહને માયાને મમતામાં ગૂંચાયેલો કોઈ દી ધર્મના માર્ગમાં વાપરી શકે નહીં, ભેગા જ કરે. એને મોહ માયા નળે જ. પ્રસ્તુત તો એવી જ રીતે કરવું બધું એમ નથી, દેહથી એ ઘણું બધું કરવાનું હોય. અમરાપુરીમાં બેન રહે છે, સોનલ બેન, સોની છે. ગરીબાઈ બહુ છે. સ્નાન કરવા જાય, પૂજા કરે, પણ વિધિની કાંઈ ખબર નથી. સ્નાન કરી આવે, બીજા કરી આવે, એમ કરી આવે, વિધિની કાંઈ ખબર નથી. વરુણદેવનું આહવાન લેવું એ ખબર નથી. પૂજા પાઠ કરે પણ ભગવાનને કોળિયા જમાડવા પાંચ વખત. વારંવાર કહીએ છીએ, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. આ બધું કશી જ ખબર નથી આ બેનને. સોનીબેન છે. આ એક સોનીબેનની જ કથા કે તમારી ખબર છે. વિધિ સહિત સ્નાન કરીએ, વિધિ સહિત પૂજા કરીએ. ખારી ઉપર છરી ઉપર છલી ન કરજો, કંઈક અમારા વચન સ્વીકાર કરજો. આ બેન કરે છે પણ કોઈ વિધિવતની એ કંઈ જ ખબર નથી. એવા સાવ અબૂધ ન રહી જવાય, ધર્મના માર્ગમાં સુરવીરતા જળવાઈ રહે, સ્વભાવ બદલાઈ જાય, એ જ આ ધર્મનું સત્સંગની કથાનો મૂળ પાયો છે. હવે આ બેન ના વાગ્યા છે. અમરાપુરી ગામના નદીને કાંઠે ભૂદેવ કથા વાંચે છે, બ્રાહ્મણ કથા વાંચે. એને વિચાર આવ્યો, નાઈન ચાલી જાઉં છું, આજે કથામાં બેસું. સત્સંગનો આ બિલ્ડિંગનો પાયો એનો કોલમ જ મજબૂતાઈ હોય. સત્સંગનો પાયો શું? કથા. કથા શું કરે? થાકને ઉતારે. કથા ઉથલાવો તો શું થાય? કયા થાકને ઉતારે? જન્મ મરણ, જન્મ મરણ, જઈ જઈને કેટલા જન્મ લઈ લઈને જીવ થાકી ગયો છે. દેહને નથી પડતી ખબર, દેહ તો બળી જાય, એને શું ખબર પડે? એ તો પતરાવલું છે, જમીને પતરાવલું ફેંકી દીધું, જમીને પતરાવલાને ફેંકી દેવું જી. જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુજી. કવિ ગાય છે, ભાતું શું લીધું? ભેગાને ભેગા કરતા જશો તો વગર મહેનતે દીકરાઓને જલસા થઈ પડશે. તમે એમને એમ ઠાલન ઠાલન ચાલ્યા જશો. વિચારજો,
દેથી એ કરો, ધન ન હોય તો દેથી કરો, દેથી એ ઘણું થાય છે. આ બેન કથામાં બેઠા અને નવધા ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. નવ પ્રકારની ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ છે. કથા સાંભળવી એ પહેલી ભક્તિ છે, ઉત્તમ છે. વાંચનાર કરતાં સાંભળનારાને શ્રેષ્ઠ કયા છે. સાંભળે ત્યારે વધારે યાદ રહે, વાંચનારાને ઓછું યાદ રહે. તો કથા છે એ જ આપણા સત્સંગનો મૂળ પાયો છે. કથાનો મહિમા શું? એક માનબાઈ હતા, દીકરી મા બાપને ઘરે કેટલા દી હોય, એ તો પાર્કે ઘેર જવાની જ છે. તુલસીનો ક્યારો છે? કદી એમ ન કહેજો દીકરી ભારો છે સર્પનો. નથી, સર્પનો ભારો નથી. દીકરાની વહુ તમારી સંભાળ નહીં રાખે એટલે દીકરી રાખશે. દીકરી તો તુલસીનો ક્યારો છે, દોડતી આવશે બીમારી સાંભળીને. દીકરા દીકરો તો હશે તો બીમાર મૂકીને હાલ્યો જશે. દીકરીનો તો મા બાપ ઉપર અતિશય પ્રેમાળ હોય છે. મા બાપની મીઠી રકઝક થાય ને તો દીકરી સમાધાન કરાવે, દીકરી સમાધાન કરાવે, પોતરી સમાધાન કરાવે. માનભાઈ સાસરે આવ્યા, ભગવાનને કરવું, છત્ર છાયા ચાલી ગઈ. છ મહિના સાસરે રહ્યા અને પતિનું અવસાન થઈ ગયું. ઓહો, એવા મારા પ્રારબ્ધ કેવા હશે કે મારી છત્ર ચાલી ગઈ. બચપણમાંથી જેની છત્ર છાયા ચાલી જાય એનું જીવન લૂખું થઈ જાય છે, ખુશ થઈ જાય છે. પોતાના પરિવારનો જે પોતાની ફરજ છે બજાવીને જાય તો કાંઈ વાંધો નથી, એ તો જવાનું જ છે. દીકરી સાસરે ગઈ, દીકરાની વહુ આવી ગઈ, પછી જતા હોય તો બહુ ઓછું લાગે. કાયમ તો રહેવાના નથી, સાથે પંખીડાનો મેળો છે. માળામાં ભેગા થાય પક્ષીઓ અને પાંખું આવે એટલે પાછા ઉડતા થઈ જાય. એ જ રીતે સંસાર પંખીડાનો મેળો છે. મેળામાં પાંખું આવશે દીકરાને, દીકરીને, દીકરીને લઈ જશે જમાઈને, દીકરાને લઈ જશે વહુ. ઉડી ગયા પંખી, પાછા ઘરમાં કેટલા રહ્યા? બે જણા જ રહ્યા. જોજાઓ આખો સંસાર જોઈ જાઓ, છેવટે બે જ રે. પછી એમાંથી ભગવાન વળી એકને લઈ જાય તો કેટલા રે? એક જ રે. એટલે વારે વારે કહીએ છીએ આ વૈરાગ્યની વાત છે. એકલો આવ્યો એકલો જવાનો, શું લઈ આવ્યો શું લઈ જવાનો, માતા પિતાને છોડી જવાનો. એકલો આવ્યો એકલો જવાનો, એકલો જ આવ્યો છે, એકલો જ જવાનો છે. વચમાં બધા પંખીડાને મેળાને ઘોડે બધા ભેગા થાય, ધર્મશાળામાં ભેગા થાય. એમ ધર્મશાળામાં ભેગા થાય તો પોતપોતાની જ્યારે આવે સમય આવે, બિસ્તરા લઈને થાય જાય, તૈયાર થઈને ભાગી જાય. એમાં એનો કર્મ સંબંધ પૂરો થયો એટલે બિસ્તરા બાંધી, પાપ પુણ્યના બિસ્તરા બાંધીને તરત જીવ રવાનો થઈ જાય છે. માનબાઈની છત્ર છાયા છે નહીં. મા બાપ છે, મા બાપને ઘરે આવ્યા છે. મા બાપ છે ત્યાં સુધી કાંઈ એને આંચ ના આવી. જરાય આંચ ના આવી. હવે મા બાપે પાછા કેટલા દિવસ રે? થોડો સમય થયો, મા બાપ ધામમાં ગયા. હવે તો ભાઈ ભોજાઈના રાજમાં રહ્યો, ભાઈ ભોજાઈ તો તમારા જેવા.
તમારી બેન આવે તો ગમે, પણ પતિની બેન આવે તો ના ગમે, આટલો ફરક છે તમારો. હા કહો કે ના કહો, શું કહો છો? પતિની બેન ગમે એટલી તમારી બેન ગમે એટલી પતિની બેન ગમે છે? હા એને ના નહીં કે પોતા ઉપર આવ્યું હતી, કાંઈ નહીં બોલે, ટગલ મગડ જોયા રાખશે, પણ હકીકતમાં એટલા જ ગમવા જોઈએ, એટલા જ ગમવા જોઈએ. બિચારી હરખ ભરી આવી હોય પિયરીએ, એને ભાભી હેતેથી બોલાવે, શું એ દીકરી એને આશીર્વાદ આપે ખબર છે? ભાઈને કેટલા આશીર્વાદ આપે, તમને રક્ષાબંધનની કથામાં કહેવાય ગયું છે, ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ, કથા આવી ગઈ છે, ફરી ફરી હું રિપીટિંગ નથી કરતી. વીરો તો બરોબર જ હોય, પણ વીરાની પાછળ આવે ને એને મગજ ફેરવી નાખે. ભાઈએ સારામાં સારી બેચાડીને રાખે છે. આવી કોઈ અનાથબાઈ આવે, સગી હોય તો આપણે એને ધ્યાન બરાબર રાખે, સુપાત્ર ભાઈ હોય તો, પણ પડખેવાળા કે ગામમાં કોઈ એવી દુખિયારી બાઈ હોય એનીએ સંભાળ રાખવી જોઈએ. તમારા પતિ ઉપર એકલો તમારો જ હક નથી, એ ભાઈ ઉપર બહેનનો, ફઈનો, માસીનો અને આ સંપ્રદાયના સંતોનો એના માથે હક છે. હબાડધો કરીને તમે ન રાખી દેજો, બધાયનો હક છે એ ભાઈ ઉપર. તેથી તો મોટા મોટા મંદિરો બને છે. અત્યારે છપૈયામાં આપણા કચ્છના કેટલા બધા ઉતારા બને છે, કચ્છના જુદા, કચ્છના સાંગજોગી બાયુ માટે જુદા, કચ્છના સંતો માટે જુદા, આખો ફ્લેટ મોટો બધો આપણા કચ્છ માટેનો બને છે ને. 20 કરોડ રૂપિયા આપણા સંતોએ આપ્યા છે. શેમાંથી? તો આપણો મોટો જગન થયો એમાંથી. તાલિયા તો પાડો. આ એવા છપૈયામાં આપણા ઉતારા બને છે. સંતો શું કાર્ય કરે આપણે સમજીએ ન શકીએ એવા કાર્ય કરે છે. આ બિચારી ભાઈ, મા બાપ હતા ત્યાં સુધી વાંધો ના આવ્યો, ભાઈ ભોજાઈનું રાજ આવ્યું ને, ભાઈ તો ઓછું કે, પણ ભાભી આખો દિવસ ટક ટક કર્યા રાખે. તું તો કોણ જાણે બ્રહ્મા જેટલી આયુષ લઈને ચાલી આવી છું. તારા ગુના અમે કર્યા છે? તારો પતિ મરી ગયો એમાં અમે શું કરીએ? જા તને જ્યાં જવું હોય ત્યાં. ભાઈના રોગા કમ કાન ભંભેરે છે. અમે અમારા છોકરાનું પાલન કરીએ કે તારું કરીએ? ભાભી આવા મેણા મારે છે. આ એવા ભાભી ન થાજો, ભાઈ પાસે ઘણી કમાણી છે. કોઈ ભાઈ એવો ન હોય કે બેનને આપવા માટે એ ન તાકીદે ન થાય. કોઈ દેતું હોય દેવા દેજો, વચમાં આડો પગ ન કરજો. એક દે ને બીજા વારે ને નાકો જમને દ્વારે, કોઈ દી વારજો નહીં. ભલે દે, એ કમાય છે, એની ઈચ્છા છે. ભાભી રોકટોક કર્યા રાખે, આ બેનનો મગજ એમ થાય જોતો ખરા. મારા નસીબ કેવા, બચપણમાં છાયા હાલી ગઈ, મા બાપે ચાલ્યા ગયા, હવે તો ભાભી કેટલું બોલે, શું કરવું? થોડો સમય થયો તો ભાભીએ ભંભેરણી કરી ભાઈને, એના પતિને, એ મંડ્યો બોલવા. ચાવી લઈ લીધી ભાઈના હાથની, એ ફાવે એમ બોલે. આ બેનને એમ થયું, આ જીવતર શું કામનું? એક ઝેરનો પ્યાલો ભર્યો માનબાઈએ, કથા સમજાય છે તમને? ઝેરનો પ્યાલો ભર્યો એને, એમ કે પી જાઉં આના કરતાં, જીવતર શું કામનું? રડી રડીને રોઈ રોઈને રહેવું, પૂરતું પેટમાં જમવા ન મળે, ગ્લાસ ભરી પીવા જાય ત્યાં પાડોશણ આવી. માનભાઈ કે હા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો ને, આપણા ગામમાં સાધુ આવ્યા, સંતો આવ્યા છે, આપણે કથા સાંભળવા જઈએ. કથાનો મહિમા કહું છું તમને,
ચાલો કથા સાંભળવા જઈએ. આ ભાઈને એમ થયું વાત સાચી છે હો, હું કથામાં બહુ ઓછી જાઉં છું, કથા છે આરીસો છે, આપણે જેવા હોઈએ ને એવું બતાવી દે. પછી આરીસાનો કોઈ દોષ નથી, અને પ્યાલો રાખ્યો કબાટમાં. કથામાં આવ્યા, જ્યાં કથામાં આવ્યા ત્યાં મુક્તાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષા વાંચે છે, એમાં શ્લોક આવ્યો, આત્મઘાત ક્યારે પણ કરવો નહીં. દુઃખ આવે ગમે તેવું તો આત્મઘાત ઝેર ખાઈને કૂવે પડી નહીં કે પર્વત ઉપરથી પડી નહીં, આત્મઘાત કરવો નહીં. શિક્ષાપત્રીમાં આવે છે કે નહીં? આ શ્લોક મુક્તાનંદ સ્વામી વાંચીને વિવેચન કરે છે. અને જો કરે છે આત્મઘાત, એના શરીર ઉપર 10 ઇન્દ્રિયોમાં 10 દેવ બેઠા છે, આપણા શરીરમાં દેવ બેઠા છે, એ બધું કરે. તમે વારે વારે કહીએ છીએ આંખના દેવ સૂર્ય, મનના દેવ ચંદ્રમા, વારે વારે કહીએ હાથના દેવ ઇન્દ્ર, ચરણ પગના દેવ વિષ્ણુ વગેરે દેવ છે, જોઈ લેજો. 10 દેવ આપણા શરીર ઉપર કામ કરે છે એટલે આપણે જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ. વરુણદેવ બેઠા છે જીભમાં, પાચન કરવામાં અગ્નિદેવ બેઠા છે. એટલે ગીતાજીમાં બોલે, અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણપાના સમાયુક્ત પચામ્યાન ચતુર્વિધમ. ગીતાજી બોલે, આ દેવને જોરાઈ નીકળવું પડે આત્મઘાત કરે ત્યારે, પણ જ્યારે ધામમાં જવાનો સમય આવે ને ત્યારે એ દેવ ધીરે 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 કરીને પોતે નીકળી જાય. જોજો, એ જાવાટાણું થાય તો જીભ કોરી થઈ જાય. એટલે તો માથે સગા બેઠા હોય ને, સુપાત્ર હોય ને, સમજદાર હોય તો માથે બેઠા બેઠા ચમચીથી પાણી પાય, નહીં તો દરવાજો કરી બંધ ને હાલ્યા જાય. એથી તો બોલાતું નથી. વિવેકી હોય તો એમ થાય, માનું કે બાપાનું મોઢું કોરું થઈ જશે તો માથે પાણી 2 ચમચી દેતા આવે. આ દેવ બધા ઉઠી જાય ધીરે ધીરે, પછી આત્મા પરમાત્માની સાથે આત્મા ચાલતો થાય. આત્મા પરમાત્મા તો સમજો ને. અને પરાણે જે આત્મઘાત કરે છે ને, જોરાય દેવને નીકળવું પડે. આટલા દિવસ તારી ધ્યાન રાખ્યું, ખાધું એ પચાવ્યું, આંખમાં નજર આપી, પગમાં ચાલવાની શક્તિ આપી, અને હવે તો અમને જોરાઈ કાઢે છે, શરીરને બાળી નાખે છે, પંખામાં કે ગમે તેમાં લટકાવીને તું ઘાત કરી નાખે છે. એટલે 10 દેવ એના ઉપર કોપાય મન થાય. એને ક્યારેય પણ મનુષ્ય જન્મ પછી કરોડો ને અજબો વર્ષો જાય તો મનુષ્ય જન્મ મળતો નથી, પ્રેત જ્યોનીમય ભટકે છે. કોણ પ્રેત જ્યોનીમાં ભટકે? આત્મઘાત કરે તે. આ વાંચે છે મુક્તાનંદ સ્વામી, આ માનબાઈ સાંભળે, એ પ્રેત થઈને ભટકવું પાછા વર્ષો સુધી? પ્રેતને તો પાણીએ પીવા ન મળે, ભલે ને આ સરોવર છલકતા હોય, એમાં વરુણ દેવની ચોકી છે, પીવા ન મળે. અને આ પૃથ્વી પર પગ મૂકવા પ્રેતને ન મળે. એટલે તો જ્યારે કોઈકના શિરમાં આવે ને ત્યાં લોડા લે, ધરતી ઉપર પગ મૂકવા ન જડતો. હાડ પિંજર જેવું શરીર થઈ જાય, ભટક્યા રાખે. ગોખરુના કાંટામાં ચાલવું પડે, અંધારિયા કૂવામાં એને નાખી દે. અનેક ઘણું એને પાપ લાગે ને અનેક ઘણું દુઃખનું વર્ણન ન થાય એટલું દુઃખ થાય છે. એટલે આના ઉપરથી શું સમજવાનું આપને? ક્યારે પણ સુખ દુઃખ આવે સંસારમાં, ભાવ ધરી ભજવા ભગવાન. સુખ દુઃખનો તો દરિયો જ, સુખમાં છલકાઈ જવું નહીં, દુઃખમાં કરમાઈ જવું નહીં. શરીર છે આવશે. આ બાઈએ માનબાઈ વિચાર કર્યો, ગ્લાસ ભરીને રાખી આવી છું ઝેરનો, અને આવ્યા ઘરે. આ સેનાથી એનો વિચાર સારો થયો? કથાથી. કથા છે એ જ આપણા દુર્ગુણોને દૂર કરે છે,
સદગુણોનું સિંચન કરે છે. જો સદબુદ્ધિવાળા હોય તો, સદબુદ્ધિ ન હોય તો કંઈ ખબર નથી પડતી. આ તો સદવિચારની વાત છે, સજ્જનની વાત છે, દુર્જનની વાત નથી. ઘરે આવ્યા મનભાઈ, કથાના પ્રતાપથી એની બુદ્ધિ સારસ થઈ. ઘરે આવી બેનપણીને કે આ ઝેરનો પ્યાલો રાખ્યો તો ગ્લાસ ભરીને ગોખલામાં, પણ હવે મારે ઢોળી નાખવો છે, મારે પ્રેતજોનીમાં જવું નથી. ઊંડો ખાડો ખોદી અને પછી ખેતરમાં ઝેર રેડી આવે, નહીંતર એ ઝેર પીવે તો કોઈ નાના જીવ જંતુ પણ મરી જાય તો પાપ લાગે. ભગવાનને કરવું. હવે માનભાઈ પુરુષોત્તમ મહિનો આવ્યો, આ પાડોશણ બહુ સારી હો, પાડોશણ સારું હોવું જોઈએ, સદબુદ્ધિ દે પાડોશણ. કે હાલ નહીં આપણા ભેગા, આપણે હમણાં પુરુષોત્તમ મહિનો આવ્યો, આખું ગામ જાય, કથા સાંભળવા જાય, સ્નાન કરવા જાય, હા ચાલો ને આપણે જઈએ. એ ઓલી મનભાઈ કે હા હા સાચી સાચી છે, હું મરતા બચી ગઈ, કથા સાંભળી હતી, હું તારી સાથે ચાલું છું. પાડોશણ આવા હોય, પાડોશણ ઉશ્કેરે ને આપણા ઘરમાં કજિયા કરાવે, એ પાડોશણના લક્ષણ નહીં કદાચ હોય તો એનો સંપર્ક ન કરવો, પૂરતું રાખવું એના છેટા રહેવું. કથામાં જાય, પેલા સોનીબાઈ છે એ ગરીબાઈ, એના પતિ છે નહીં, ના પતિ તો નથી પણ એને બ્રહ્મચર્ય વ્રત જ રાખ્યું છે. મારે આજીવન મને કોઈને પરણવું નથી, જન્મો જન્મ ઘણી જગ્યાએ પરણ્યા, પશુ પક્ષીના દેહમાં એના પતિ છે, તમને ખ્યાલ હશે, એનાય પતિ છે, પશુ પક્ષીના દેહમાંય મેં લગ્ન કર્યા તોય આરો ના આવ્યો. હવે તો આ જન્મે તો પુરુષોત્તમ નારાયણ સાથે જ મારા લગ્ન છે એમ ધારીને બાલ બ્રહ્મચારી રહ્યા. અમારા બધા બાલ બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી છે. હવે સોનીબાઈ સ્નાન કરવા જાય પણ વિધિવતની કાંઈ ખબર નથી, પૂજા પાઠ કરે ત્યાં તો બેઠા પેલા નદીને કાંઠે બ્રાહ્મણ બેઠા બેઠા કથા વાંચે, ત્યાં બાઈ બેઠા. બ્રાહ્મણ કે છે સેવા કરો, સેવા મુક્તિશ્ચ ગમ્યતમ, ભગવાનની સેવા કરો. ગાયની સેવા કરો, આ બધાની સેવા કરવાની હોય, ગરીબની, મા બાપની, ભગવાનની. એની બાજુમાં મહાત્માજીની ઝૂંપડી હતી. ભગવાનની સેવા કરે ત્યારે એલા ભૂદેવ કે ભગવાનની સેવા કરવી ને એ હવે વાંચતા વાંચતા ભલામણ આપે છે. ભગવાનની સેવા કરવી ઓલા સોનીબાઈ બરાબર ધ્યાન દઈને સાંભળે છે, જેમ તમે સાંભળો છો તેમ. સેવા કરવી તે પ્રત્યક્ષ ભાવનાથી સેવા કરવી, પછી ભગવાનને જમાડવા. ભૂદેવ કહે છે જમાડવા ત્યારે ખાલી વાટકી લઈને બે સિંગા અને બે શાકના દાણા આમ કરી ન લેવા, તો એ બધાને રીતભાત શીખવાડે છે. આપણા ગ્રંથમાં તો મોટો થાળ છે પણ હું ચાર કડી જ બોલાવીશ. વિઠ્ઠલ વારો કરવાને વેલા આવજો રે, વિઠ્ઠલ બોલો બોલો બધાય, કરવાને વેલા આવજો રે, લે સાથે માણસ ખાને તેડી લાવજો રે, સાથે માણસ ખાને તેડી લાવજો રે, વિઠ્ઠલ વારો કરવાને વેલા આવજો રે,
વિઠ્ઠલ વારો કરવાને વેલાયા વજો રે મે તો કાંઠા ગૌન કદી ભાખરી રે મે તો કાંઠા ગૌન કરી ભાખરી રે ખરા બપોરે શે કીન કરિયા કરી રે ખરા બપોરે શે કીન કરિયા કરી રે વિઠ્ઠલ વારુ કરવાને વેલા આવજો રે વિઠ્ઠલ વારુ કરવાને વેલા આવજો રે મે તો ભાતા ઓસાવ્યો કમોદનો રે મે તો ભાતા ઓસાવ્યો કમોદનો રે પાપડ શેક્યો પૂનમ ચંદ્ર જેવડો રે પાપડ શેક્યો પૂનમ ચંદ્ર જેવડો રે વિઠ્ઠલ વારુ કરવાને વેલા આવજો રે વિઠ્ઠલ વારુ કરવાને વેલા આવજો રે મે તા નરસિંહ ના સ્વામી શામડા રે મે તા નરસિંહ ના સ્વામી શામડા રે સદા ભાવ જગતાઉ તમારા ગુણ લારે સદા ભાવતી ગાઉ તમારા ગુણ લારે વિઠ્ઠલ વારુ કરવાને વેલા આવજો રે વિઠ્ઠલ વારુ કરવાને વેલા આવજો રે સાથે નાના નાના સખાને લાવજો રે સાથે નાના નાના સખાને લાવજો રે વિઠ્ઠલ વારુ કરવાને વેલા આવજો રે વિઠ્ઠલ વારુ કરવાને વેલા આવજો રે ભૂદેવ કથા વાંચે આ સોનીબાઈ આ બધું સાંભળે કે હું તો એમને લુખી પૂજા કરી લઉં થાળે નથી બોલતી થાળ બોલવો જોઈએ ચડું કરાવવાનું હોય પાનબીડા અર્પણ કરવાનું હોય માનસી પૂજા કરીએ તો સંકલ્પ માત્રથી કાંથો ચૂનો લવિંગ સોપારી પાનબીડું નાગરવેલનું અર્પણ કરવાનું હોય પ્રભુની પૂજા કરવી આ ભૂદેવ કહે છે અને બીજું સંતની સેવા કરવી એણે નજર કરી તો દૂર દૂર ઝૂંપડી હતી પૂર્ણફૂટીમાં સંત રહે છે મહાત્માજી વૃદ્ધ અવસ્થા 80 વર્ષનો ઉંમર લાકડીને ટેકે ટેકે નાવા જાય આ સોનીબાઈ એ જ્યારે સ્નાન કરવા જાય ને સોનીબાઈ જાય ઝૂંપડપૂટી બધી સાફ કરે તુલસી પત્ર લઈ આવે કપડાં હોય તો ધોઈ સૂકવી નાખે ધૂળ ન ઉડે એના માટે પાણીનો છંટકાવ કરી રાખે સંતની સેવા કરે પ્રભુની સેવા સેવાની બાબત આવે છે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ શિક્ષાપત્રી બોલે સેવા કરી જાય મહાત્માજીને એમ થયું હું નથી ને કોઈક આવી જાય સેવા કરવા કોણ આવતું હશે એક દિવસ મોડું કર્યું ત્યાં બાઈ આવી ગયા સોનીબાઈ હાવ સાવ ગરીબ છે સેવા કરે ઝાડુ વાળે સંજવારી કાઢે કંકરા વીણ વીણીને બહાર ફેંકી આવે બેન કોણ છો હું સોની છું કેમ મારી ઝૂંપડીએ આવીને તમે બધી સફાઈ કરી જાઓ છો બોલે બ્રાહ્મણ વાંચતા હતા ને કહેતા હતા પહેલી ભગવાનની પૂજાની સેવા કરવી એ તો મને નથી આવડતી પણ હવે બ્રાહ્મણ વાંચીને સમજાવ્યું એટલે હું એ રીતે કરું છું બીજી સેવા સંતોની કરવી એટલે હવે તમે સંત છો મહાત્માજી છો એટલે તમારી સેવા કરવા આવું છું ભલે મારી સેવા કરવા આવો છો બહુ સારું છે પણ આ પુરુષોત્તમ મહિનો ચાલે કાંઈ પણ ગુનો થઈ જતો હોય
પુરુષોત્તમ મહિનામાં ગાયની સેવા ત્રીજી બાબત એ છે એની ગાયની સેવા કરવી. પણ સેવા કરતા કોઈ પણ પાપ થઈ ગયું હોય તો પેલું પાપ એને નડે છે સેવામાં કરતા તો પુણ્ય થશે નહીં, પુણ્યને પાપ બાળી દે છે. પુણ્યની સાથે સેવા ભાવથી શ્રદ્ધાથી હોવી જોઈએ. મહાત્માજી કહે છે હું તમારી પાસે કીર્તન ગાઉં, સોનીબાઈને કે એ મારી સાથે કીર્તન ગાઓ, પૂર્વના પાપે બળી જશે, પ્રભુ મને થાજે એવું અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ. હું ગાઈને તમને સંભળાવું છું. મહાત્માજી કહે છે સોનીબાઈને અને આપણે પણ ગાઈએ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જેથી મને સુજે મારી ભૂલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે પ્રભુ મને થાજે એવો અનુકૂળ જેથી સુજે મને મારી ભૂલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે દોષ બીજાને દેતા પહેલા સમજુ મારી ભૂલ જે દોષ બીજાને દેતા પહેલા હું સમજુ મારી ભૂલ જે પાપ બધાને પ્રગટ કરીને પાપ બધાએ પ્રગટ કરીને થઈ જાવો હળવો ભૂલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે પ્રભુ મને થાજે એવો અનુકૂળ જેથી સુજે મારી ભૂલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે પરોપકારી થઈ કરું સજે રહું સમજુલ જે પરોપકારી પરુ જગતમાં સજે રહું સમતુલ જે ધર્મ ભક્તિ માં પ્રીતવા દે ધર્મ ભક્તિ માં પ્રીતવા દેને પરધન સમજો ધોળ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે પ્રભુ મને થાજે એવો અનુકૂળ જેથી સુજે મને મારી ભૂલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે દયા શું કહે છે કવિ કહે છે એવો અનુકૂળ થાજે મને મારી ભૂલ સમજાય. બીજાના 10 દોષ જોવા કરતાં મારો 20 દોષ હું શોધીને એને પાછળ ધોઈ નાખું. કવિ ગાય છે અને આ કીર્તન સોનીબાઈને મહાત્માજી સંભળાવી રહ્યા છે. ચલો દયાવૃત્તિથી જીવન જીવો ભલે સંપત્તિ વિપુલ જે દયાવૃત્તિથી જીવન જીવો સંપત્તિ વિપુલ જે સજન નાત સત્સંગમ મારો સજન ના સત્સંગમ મારો મંડળુ રાખજે ફૂલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે થાજે એવો અનુકૂળ જેથી સુજે મને મારી ભૂલ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે કામ ક્રોધ મદ મત્સરના વાગે નજરીએ ત્રિશૂલ જે કામ ક્રોધ મદ મત્સરના વાગે નજરીએ ત્રિશૂલ જે અંતર જામી અડગ થાતા અંતર જામે
અડગતાતા બનો બહુ વ્યાકુળ પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે થાજે એવો અનુકૂળ છે થી સુજે મને મારી ભૂલ પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે કવિ કહે છે કામ ક્રોધ મદ મત્સરના વાગે છે ત્રિશુળ જેવા બાણ વાગે છે કામ રૂપી શત્રુને જીતવા જાય તો ક્રોધ ઊભો થઈ જાય ક્રોધને જીતવા જાય તો મદ એટલે અભિમાન ઊભું થઈ જાય આ બે ત્રણ શત્રુને જીતવા જાય તો સીધો શું ઊભો થઈ જાય અહમમત્વ ઊભું થઈ જાય છે આ ત્રિશુળ વાગે છે જેથી હે પ્રભુ આ દોષથી બચી જાઉં અને અંતરજામીને મારા હૃદયમાં રાખું આ કીર્તન મીરાબાઈ ગાય છે મીરાબાઈ દયા કરી માગે રાખો ભજનમાં પ્રભુલજી મીરાબાઈ દયા કરી માગે રાખજો ભજનમાં મસગોલજી હરિવર મારા હૈયા માઈ હરિવર મારા હૈયા માઈ શક્તિ દેજો ભરપૂર પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે થાજે એવો અનુકૂળ છે તી સુજે મને મારી ભૂલ પ્રભુ મને થાજે એવો અનુકૂળ જે એવા અનુકૂળ થાજો કે મારી ભૂલ મને સૂજે બીજા બતાવવા આવે એ નહીં મનાય પોતાને જ આત્માને ચેતી જવું પડશે આ બધાય કીર્તન દ્વારા એ ઉપદેશ આપે છે મહાત્માજી પહેલાં સોનીબાઈને આખી સભા ભરચક ભરી છે સોનીબાઈ સમજી ગયા સાચી વાત છે બાલ બ્રહ્મચારી રહ્યા અને આવા મહાત્માજી મળ્યા હવે બાકી કાંઈ રહેતું નથી પ્રભુની પૂજા કરે પ્રભુની પૂજા કરે સંતની સેવા કરે મઢુલીમાં જઈને ગાયની સેવા કરે છે જંગલમાં જાય ઘાસ કાપી આવે દરરોજ ગાયને ખવડાવે ગાય સાવ દુબળી હતી આખો મહિનો દરરોજ લઈને ઘાસ ખવડાવી તો ગાય એટલી મજાની મતાલી થઈ જઈ આશીર્વાદ આપે મારું પેટ ઠાર્યું એમ ભગવાન તારું એ પેટ ઠારશે આવા ગાયના આશીર્વાદ મળે છે એમ કરતાં કરતાં એના જ રાજમાં એનું કયા ગામની વાત આવે છે અમરાપુરી કઈ ગામ પ્રસ્તુત કથા શું હતી સોનીબાઈની ગાયની ખૂબ સેવા કરે એમ કરતાં કરતાં એના ગામમાં રાજા છે અમરાપુરીના રાજા એનો એક જ દીકરો 50 વર્ષે દીકરો આવ્યો છે 5 વર્ષનો થયો અને બીમાર થઈ ગયો ડૉક્ટર બોલાવ્યા વૈદ્ય બોલાવ્યા હકીમ બોલાવ્યા ઘણાય બધો ઈલાજ કર્યો પણ દીકરા કેમે કરી સાજો થતો નથી ત્યારે સંત પાસે ગયા છેલ્લી બાકી સંત સગા હરિજન સગા છેલ્લી બાકી સંત જ સગા થશે સગા હશે સ્વાર્થિયા છે સ્વાર્થ હશે ત્યાં સુધી નજીક આવશે સ્વાર્થ ગયો એટલે નજીક કોઈ નહીં આવે પછી નીઠાય નહીં ગમે માવતરની બોલીએ નહીં ગમે મા કે ઊભો રે જરા કામ છે તો ઊભોય નહીં રે ઊંચા કન કન હાલો જાશ પણ એના ઘરવાળા કહેશે એ ઊભા રહેજો એ જ પગે ઊભો થઈ રહેશે એ લગમ બધી તમારા હાથમાં છે પણ એટલું જાળવજો એના એના શરીર ઉપર બધાયનો હક છે હબાડધો તમારો કરીને રાખી ન લેજો બધાયનો હક છે એ પુરુષ ઉપર રાજાના કુંવર માંદા થયા સંત પાસે ગયા ગાલવ ઋષિ કયા ઋષિ તમે એકાએક કથા થઈ જાઓ જોઈ જાઓ
વાલીઓ ભીલ લૂંટારો એને જો નારદજી ન મળ્યા હોત તો વાલ્મીકિ ઋષિ થઈ શકત નહીં, અને એને રામાયણની રચના કરી આખા જગતને પાવન કરી દીધું. એ દુઆ કરો વાલ્મીકિ ઋષિ જો ઋષિ થયા હોત તો એ નારદ મુનિને યશ છે. અનેકને સંત થકી જ ઉજળું થાય છે. આ મન બે તો ઝેર પીવા માટે તૈયાર નહોતો થયો તો એને કેનો બચાવ કર્યો? હા, એની કથા સાંભળીને એનો બચાવ થઈ ગયો. સંત જ આ સત્સંગનું છાબડું છે. સત્સંગ સંતથી જ ભર્યો ભર્યો લાગે છે. બહુ ઈલાજ કર્યો, દીકરા હાજા નથી થતા. ગાલવ ઋષિએ કહ્યું, અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે, હાથમાં પાણી લઈને અશ્વમેઘ યજ્ઞનું ફળ દીકરાને આપે તો તમારા દીકરા સાજા થાય. આખા નગરીમાં ઢોલ બજાવ્યો, અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય એ ચાલો રાજદરબારમાં અને દીકરા રાજકુંવરને પુણ્ય આપો. કોઈ અશ્વમેઘ યજ્ઞ કોણ કરી શકે? કરોડપતિના જ બહુ પતિએ અશ્વમેઘ યજ્ઞ કરી ન શકે, એ તો રાજા ધીરાજ પંડિત પાંડવોએ કર્યો હતો. કોઈની તાકાત નથી અશ્વમેઘ યજ્ઞ કરી શકે. આખા દેશાંતરના રાજા આવે અને એમાં શાસ્ત્રનો સંમત થાય વગેરે વગેરે બહુ કઠણ છે. આહુતિઓ આપે. અશ્વમેઘ યજ્ઞ લાંબા કાળ સુધી ચાલે, 5 દિન 9 દિનો ન હોય. ભાગવત વાંચજો. નૈમિષાણ ક્ષેત્રમાં પહેલી જ ભાગવતની શરૂઆત થઈ, સુખદેવજી વાંચે છે અને પરીક્ષિત રાજા સાંભળે છે, તો 1000 વર્ષ સુધી કથા ચાલી. આવું મહાન કાર્ય છે. ભાગવત વાંચજો કીધી, અમે તો દર વર્ષે વાંચીએ છીએ. આનંદ આવે, બહુ મજા આવે. સત્સંગ જીવને 12 મહિને 1 વખત વાંચીએ, ને વચનામૃત છે તો 12 મહિનામાં 2 વખત વાંચીએ. ગઈકાલે કીધું તું, વચનામૃત લીલા ચરિત્રનો ગ્રંથ નથી, વચનામૃત અંતર ધોવાનો ગ્રંથ છે. કેમ રહેવું? કેવા થાશું તો ધામમાં જાશું એ બાબત તમને વચનામૃત સમજાવે છે. હવે આ સ્વમેઘ યજ્ઞનું ફળવારું કોણ મળે? ક્યાંય મળતું નથી. રાજાના મંત્રી તંત્રી દીવાને કહ્યું ન્યાયાધીશે કે ક્યાંય અશ્વમેઘ યજ્ઞ કરનારો કોઈ વ્યક્તિ નથી. ત્યાં સોની બાઈ આવ્યા. બાઈ શું કરવા આવ્યા? કે તમારા દીકરાને સાજા કરવા. વોય વોય, કે આવડા બધા રાજા ધીરાજો એ અશ્વમેઘ યજ્ઞનું નથી કરી શક્યા અને તું શું કરી શકીશ? એ કે જવા તો દો બાપા, જવા તો દો. સાવ ગરીબ છે. પ્રભુની સેવા, સંતની સેવા, સમજાય છે તમને? સંતની સેવા, ગાયની સેવા, પાછા નિખાલસ ભાવથી પોતે બાજરાનો રોટલોની છાસ જમે છે, બાગ્યા ઘરની છાસ છે, આટલી ગરીબાઈ છે, છતાં ભગવાનને ભૂલ્યા નથી. વિપત્તિમાં પણ વાસુદેવ ભૂલાય નહીં, એ જ એકાંતિક ભક્ત છે. આ બાઈ આવ્યા સોનીબાઈ, કે બેન અશ્વમેઘ મેં કર્યો કે નથી કર્યો મને ખબર નથી. બધા કહે કે તમે પુણ્ય દેવા જાઓ એટલે પુણ્ય દેવા આવી છું. અને મુક્તિ મળે છોકરાઓને અમને કે ન મળે એની મને કાંઈ નથી, પણ હું સેવા કરવા આવી છું. ચાલો ગાઈએ. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. બધાય બોલો. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુર ન હોય ભલે, મારો સુર મસુર હોય
શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હવે જીવન જીવનમાં તડકા છાયા, દુઃખોના જ્યારે પણ છાયા આવે, જીવનમાં તડકાને છાયા, દુઃખોના જ્યારે પડે પડ છાયા, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું પંત તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય ડોલું નહીં. હું પંત તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. ઘણી વખત એવું બને, લાખો કરોડપતિ અજબોપતિ ન કરી શકે, ગરીબ માણસ કરી શકે. રાજાના દરબારમાં આ સોનીબાઈ આવ્યા છે, આખો પુરુષોત્તમ મહિના નાયા છે, વિધિ સહિત સ્નાન કર્યું, સૂર્યને અર્ધી આપ્યો છે, તુલસીબાઈની પૂજા કરી છે, પીપળાનું પૂજન કર્યું છે, વરુણદેવનું પૂજન કર્યું છે, એમને અમથા અમથા નથી નાયા, વિધિવત પૂજા કરે છે ત્યારે પણ વિધિવત ભગવાને જમાડે છે. વિઠ્ઠલ વરવેલા આવજો. મહાત્માની ઝૂંપડીએ જાય છે તો એ ભજન કીર્તન ગાતા ગાતા કરે છે. કોઈ દિવસ એના જીવનમાં જૂઠું નથી બોલ્યા, એના જીવનમાં કોઈની આંતરડી દુભાવી નથી, એના જીવનમાં સદાયને માટે સંતનો સમાગમ રાખ્યો છે, મહિમા રાખ્યો છે. ઝૂંપડીએ જાય છે, મહિમા દિન પ્રતિદિન વધતો ગયો છે. પાછો પુરુષોત્તમ મહિનો, રાજાને કહ્યું પાણી આપો મારા હાથમાં. પાણી આપ્યું, કોઈ દિવસ મેં કોઈ સાથે કજિયો ન કર્યો હોય, કોઈ સાથે મેં વિપરીત ભાવના ન રાખી હોય, સદાયને માટે સજ્જનતા રાખી હોય, પૂજા પાઠ કરતા કરતા ભગવાનમાં જ વૃત્તિ રાખી હોય, તો હે પ્રભુ, હું સાવ ગરીબ છું, અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પુણ્ય જો મારા શરીરમાં હોય, કોઈ કરી ન શકે એવું હાથમાં પાણી લઈ અને રાજકુંવર જવાની તૈયારી છે, ડચકા ખાય છે અને હાથમાં પાણી લઈને મોઢામાં મૂક્યું. કાળ માયા પાપ કર્મ યમ દૂધ બેહાદમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રભુ નમઃ સપાતુમ.
વર્તમાન ધરાવ્યા, અકાલ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદ કંપિતવા શિરસા ધાર્યામ્યહમ. આમ બોલી અને જ્યાં મુખમાં પાણી આપ્યું ત્યાં છોકરા આંખ ખોલી અને બોલ્યા છે, બા એ બા શીરો આપો ને. ઓહો, મારો દીકરો સજીવન થયો, વૃદ્ધ અવસ્થામાં એક જ હતો, રાજ્યનો કોણ પરિવાર રહેત, રાજાસન કોણ ધ્યાન રાખત, દીકરો મારો સજીવન થયો છે. બેન, તમારા ઉપર અમે રાજી છીએ, તમારું અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કોઈ ન કરી શકે એવું આજે તમે કર્યું છે. બેન ઉપર બહુ રાજી થયા છે રાજા. ત્યારે બેન પાસે માંગણી કરી, તમે માગો જે માગો તે આપું. ત્યારે બેન કે, મને સંપત્તિની કોઈ જરૂર નથી, પદાર્થ કે પૈસાની મને કોઈ જરૂર નથી, ગરીબ છે તો એ લેવા માટે તૃષ્ણા નથી, જુઓ તો ખરા, જરાય તૃષ્ણા નથી, મને એ કાંઈ નથી જોઈતું, તો હું એ જ માગું છું. પુરુષોત્તમ મહિનો છે, હજી 15 દિવસ છે, રાજા રાણી અને આ દીકરો, તમે ત્રણેય પુરુષોત્તમ મહિનામાં ગંગાજીમાં સ્નાન કરવા ચાલો ને હું જેમ પૂજા કરું છું એમ પૂજા કરો, સંતની સેવા કરો, શિવાલયો દેવાલયો ધર્મશાળાઓ બંધાવો, પાણીની પરબો બંધાવો વગેરે આ સત્કાર્ય કરો. મન તમારા 500 સોના મોર જોઈતી નથી, ગરીબ છે તો એના લીધી, આટલી બધી એની વફાદારી જોઈ ભગવાને થયું કે સાવ ગરીબ છતાંય કોઈ જાતની આકાંક્ષા નહીં. ને તો તુષરા કેટલી હોય, 10 મળે તો 100ની ઈચ્છા થાય, 100 મળે તો 1,00,000ની ઈચ્છા થાય, 1,00,000 મળે તો 1,00,000ની ઈચ્છા, ઈચ્છા માણસોની પૂરી થતી જ નથી, ઈચ્છામાં જ ઢહળાઈ જાય છે, મોહમાયા વધતી જાય, વાસના વધતી જાય, દેહ વૃદ્ધ થાય પણ મન વૃદ્ધ નથી થતું. રાજાને કહ્યું આ કરો. હવે રાજા તો જાય સ્નાન કરવા, બધું વિધિવત પુરુષોત્તમ નારાયણનું અધિક મહિનાનું ઉજવણું કરે છે, સ્નાન કરે છે, દાન કરે છે, ધ્યાન કરે છે, ભોજન સમયે મૌન વ્રત રાખે છે. આ બધું કરતા કરતા જ્યારે સમય થયો, સોનીબાઈ ગયા છે રાજ દરબારમાં, એના કહ્યા પ્રમાણે કર્યું. એટલે સોનીબાઈએ કહ્યું, હે પ્રભુ, આને આખા ગામને ધર્મના માર્ગે ચલાવ્યા છે, હવે એમ કરો, એક વખત સ્વપ્નમાં તો આવો જ છો, આજ સખી અલબેલો વાલો સ્વપ્નમાં મને મળી આ રે લોલ, એ કીર્તન છે, કાંઈ ગાશું ત્યારે તો મળો છો, પણ આજે આ રાજાને ને કુંવરને ને બધાને દર્શન આપો. સોનીબાઈના પુણ્યથી ભગવાન આકાશમાંથી સરકી આવ્યા, પીળું પીતાંબર માથે મુગાટ, વૈજયંતી માળા પગની આંટી વાળેલીને બાંસુરી બજાવે છે. ઓહો, પ્રભુ તમે આવ્યા, હા અમે આવ્યા છીએ. આ બેને હાથ જોડ્યા, આવું ને આવું સ્વરૂપ સદાયને માટે ચિંતવન કરતા રહેજો, અંત સમો આવશે ત્યારે અમે તમને લેવા આવશું. બધા આંખ બંધ કરો તો ભગવાનને પ્રાર્થના કરો, જેમ સોનીબાઈને દર્શન લીધા હવે ક્યારેક સ્વપ્નમાં મહારાજ આવજો, અંતે અમારી સદગતિ થાય, સોનાનું વીમા લઈને આવજો. અમે બાળક છીએ, માં બાળક કદાચ ભૂલ કરે પણ માવતર કોઈ દિવસ કુમાવતર થાય નહીં. તમે અમારા માવતર છો, ભૂલ થઈ ગઈ હોય તો અમને તેડવા આવજો. અને આ પુરુષોત્તમ નારાયણનો મહિનો અમે વ્રત તપ જે અમારે અમને આવડે એવું કરીએ છીએ તે સ્વીકારી લેજો. આજની કથાનો પુષ્પ પુરુષોત્તમ નારાયણના ચરણમાં સમર્પણ કરીએ છીએ. 10 તારીખનું શું કરવાનું છે? વ્યતિપાત છે, આજે વ્યતિપાત છે. વ્યતિપાત સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ, તે સમયે દાન આપીએ એ આપણે અનંત ઘણું મળે છે. આ વ્યતિપાત છે, ગઈકાલનો દિવસ આજનો દિવસ વ્યતિપાત છે. વ્યતિપાત સમજો તમે, ચોખાનું દાન કરવું તે દિવસે, ભગવાનને ખીર જમાડવી, ખીર એટલે દૂધપાક, દૂધપાક ભગવાનને બનાવીને જમાડવાનો,
સંપુટ દાન ગુપ્ત દાન કરવું એટલે થોડું ગુપ્ત દાન કરવું, શું કરવું એ તમારી ઈચ્છા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ શ્રી વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય.